પહેલું તો એ કે અત્યાર સુધી આપણને આદત એ જ છે કે આ ફટાકડીના રીતે હાથધર કરી દઈએ છીએ. હા નહીં બેન, જેમ ભાઈએ કહ્યું ને કે તો આપણે યોગ દ્વારા બી કેવી રીતે નકારાત્મક ઉર્જા બહાર આવે, અથવા તે આધ્યાત્મિકતામાં શું કરવું જોઈએ? નકારાત્મક ઉર્જાનું જે મૂળ છે એ શરીરનું ભાન છે, કોન્શિયસનેસ છે, એને કારણે જ આ બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે મેડિટેશનમાં આપણે શરીરથી પોતાને અલગ આત્મા નિશ્ચય કરતા હોઈએ છીએ, અને જેને આપણે વિડ્રોવલ કહીએ છીએ કે અમુક ક્ષણ માટે આપણે બધી જ બાબતોથી સાક્ષી બની જવાનું છે, ડિટેચ થઈ જવાનું છે. તો એનાથી એ ઉર્જા ઉત્પન્ન થતી આપણે બંધ કરી શકીએ. હા, અને ત્યાર પછી બીજો અભ્યાસ કરીએ છીએ કે પોતાના વાસ્તવિક આત્મ સ્વરૂપનું ચિંતન.